પાઠ અઢાર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એના બીજા વિભાગમાં આપણે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિની વાત કરીશું ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ જેમાં ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા માટે ગ્રાહકોના હિતો અને હિતોનું રક્ષણ કરવા માટે ગ્રાહકોને શારીરિક માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાતો ઊભી થઈ છે સૌપ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યએ તેમના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપારો દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ કર્યો છે જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીતરસમને બદલે દંડ કે શિક્ષા કરવાની જોગવાઈઓનો ઉલ્લેખ કર્યો છે અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં તારીખ પંદર માર્ચ ઓગણીસો બાસઠના રોજ ગ્રાહકોના ચાર અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે વ્યથા પ્રગટ કરી હતી કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ પંદર માર્ચ ઓગણીસો ને ના રોજ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની પંદર માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનોએ તેમની સોળમી એપ્રિલ ઓગણીસો પંચ્યાસી ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન એના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત આઠ અધિકારોને ઘોષિત કર્યા અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો હકો અને હિતોના સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું કરવામાં ભલામણ કરી હતી જે મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો ને છ્યાસી ઘડી કાઢ્યો જેને રાષ્ટ્રપતિએ ચોવીસમી ડિસેમ્બર ઓગણીસો છ્યાસીના રોજ સહી કરીને મંજૂરી આપી હતી જેથી ભારતમાં

ઓગણીસો ત્રાણું અને બે હજાર બેમાં કેટલાક મહત્વના સુધારાઓ અમલમાં આવ્યા જેનાથી વર્ષો જૂના કાયદાઓમાં ફેરફાર કરવાની અનુસાર જરૂરિયાતો ઊભી થયાની લાગણી પ્રજામાં જન્મી છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો ને ઘણી જોગવાઈઓ પૈકી મુખ્ય અને મહત્વની જોગવાઈઓ હવે પછી આપણે માહિતી મેળવીશું ગ્રાહકોના અધિકારો અંગેનો કાયદો ભારતમાં સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ એક અને લોકોપયોગી કાયદો છે ગ્રાહકોના અધિકારો તેમજ ગ્રાહકોના હિતોના રક્ષણ અર્થે ઘડવામાં આવેલો સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો છે જે નીચે મુજબની કેટલીક મહત્વપૂર્ણ છે જેની સમજ મેળવીએ જેમાં પેલી જોગવાઈ છે ગ્રાહક સેવા સંબંધી આ કાયદા હેઠળ વ્યાપારી માલ કે સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવી છે ગ્રાહક કોને કહી શકાય તો કે માલના સંદર્ભમાં ગ્રાહક એટલે જેને કાયદાનું રક્ષણ છે અને એમાંથી નીચે જે માહિતી આપી છે એમાંથી કોઈ પણ વ્યક્તિ હોઈ શકે પેલી કે જે કોઈ વ્યક્તિ કોઈ પણ ચીજવસ્તુ કે માલ કે સેવાની પૈસા આપીને અથવા તો અવેજના બદલામાં ખરીદી કરે અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિને બાહેંધરી આપીને અથવા તો અંશત કિંમત ચૂકવીને એટલે કે થોડી કિંમત ચૂકવીને અને થોડી કિંમત બાકી રાખીને ચૂકવવાની બાહેંધરી આપીને જે વસ્તુ કે સેવા મેળવે છે એવો વ્યક્તિ એટલે ગ્રાહક બીજું હપ્તામાં ચૂકવણી કરીને તો ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદે અથવા સેવા ભાડે રાખે અથવા સેવા મેળવે અને તે માલને વ્યક્તિ કે તેનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે તે સેવાનો લાભ મેળવે છે તે ગ્રાહક છે પરંતુ જો કોઈ પણ વ્યક્તિ ખરીદેલ માલ ફરી વેચવા એટલે કે ધંધાકીય કે વાણિજ્યક હેતુ માટે આવો માલ કે સેવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય કે કોઈ અંગત કરાર હેઠળ સેવા મેળવવામાં કે પૂરી પાડવામાં આવતી હોય તો તેવી સેવાઓનો સમાવેશ કાયદામાં થતો નથી એટલે કે રક્ષણને પાત્ર નથી આમ આ કાયદાનો હેતુ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વિવિધ માલ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકના હિતોનું રક્ષણ થાય તે જોવાનું છે આ કાયદાની જોગવાઈ મુજબ માલ કે સેવાની ગુણવત્તા પ્રકાર તેમજ કરાર અને કે પ્રવર્તમાન કાયદા મુજબ સેવા આપવાની રીત વિરુદ્ધ સેવામાં ખામી જણાય કે ઉણપ લાગે કે માલ હલકી કક્ષાનો ખામીયુક્ત જણાય તો ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે બીજું છે ગ્રાહકોના અધિકારો હકો બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અનેક વસ્તુઓની જાણકારી અભાવને કારણે ગ્રાહક વસ્તુની સાચી પસંદગીમાં ભૂલ કરે છે અને પોતે ખર્ચેલા નાણાંનું પૂરતું વળતર મેળવી શકતો નથી જેનાથી તેના નાણાં વેડફાઈ જાય છે અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરે છે હલકી કક્ષાનો બનાવટી ભેળસેળયુક્ત અને નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ખરીદીને અનેક રોગોને નોતરે છે જેથી તેના આરોગ્યને પણ નુકસાન થાય છે તોલમાપ ભેળસેળ અને બનાવટ છેતરપિંડી ભાવોમાં લૂંટફાંટ અને ભ્રષ્ટાચારી અનૈતિક રીસ રીત રસમોથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે ઉત્પાદકો વેપારીઓ બંને પોતપોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ સંગ્રહ ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતતા રાખે તે માટે કાયદામાં જોગવાઈઓ કરી છે આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને છે અને ગ્રાહકને છેતરવાની વિવિધ વિવિધ ખોટી રીત રસમો સામે રીતે આપી શકાય તેનું શિક્ષણ અને ઉપાયોની સમજ આપવાના કેટલાક અધિકારો ધારાઓમાં આપવામાં આવ્યા છે આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે કાયદા હેઠળ ગ્રાહકોને છ અધિકારો આપવામાં આવ્યા છે શરૂઆત કરીએ પેલો અધિકાર છે સલામતીનો અધિકાર જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સાથે જોખમ હોય કે આરોગ્યને કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો રહે છે આ પેલો અધિકાર આપવામાં આવ્યો ત્યાર પછી છે માહિતી મેળવવાનો અધિકાર ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા જથ્થો ક્ષમતા શુદ્ધતા ધોરણ વપરાશ કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક સાણપણ જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે ગ્રાહકને માહિતી લેબલમાંથી પેકિંગ પરથી જાહેર ખબર ભાવપત્રકો સરકારી જાહેર ખબરો અને અહેવાલો પરથી મળી રહે છે ત્યાર પછી છે પસંદગી કરવાનો અધિકાર વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો અધિકાર ગ્રાહકને છે પસંદગીનો અધિકાર એટલે કે ગ્રાહકને વસ્તુ વ્યાજબી કિંમતે અને સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો હોય છે વિવિધ પ્રકારની અનેક વસ્તુમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપે છે ચોથું રજૂઆત કરવાનો અધિકાર ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકોની ફરિયાદો કે હિતો સંબંધિત બાબતોને યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એવી વ્યવસ્થા ઊભી કરવી આવા ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય બિનધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપી તેની સાથે રજૂઆત કરવાની અને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવા માટે કાયદા હેઠળ જોગવાઈઓ કરવામાં આવી છે ત્યાર પછી છે ફરિયાદ નિવારણનો અધિકાર આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રમાણિક વેપાર રીત રસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માંગવાનો અધિકાર બક્ષે છે આ વળતરમાં માલ બદલી આપવો પાછો લઈ લેવો પૈસા પાછા આપવા ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરેનો સમાવેશ થાય છે આવી એક કે એક થી વધારે રાહતો વળતર રૂપે માંગી શકે છે ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવાના કાયદા હેઠળ તે હકદાર બને છે ત્યાર પછી છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર આ અધિકાર ગ્રાહકને અને માહિતી પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે ગ્રાહકનું જ્ઞાન ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિઓનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધિત ચર્ચા સભા પ્રદર્શનો વાર્તાલાપ કાર્ય શિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે એવા પ્રયત્નો કરવા જોઈએ જેથી બજારમાં તે ગ્રાહક જાગૃત તરીકે ફરજો અસરકારક રીતે અદા કરે અને એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને આપણે વાત કરીએ ગ્રાહકોના અધિકારોની હવે જોઈએ ગ્રાહકોની ફરજો ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધાન છે તેવી જ રીતે તેની જવાબદારીઓ કે ફરજો પ્રત્યે પણ એટલી જ સજાગતા રાખવાની રહે છે ગ્રાહકોએ ખરીદતી વખતે ચીજવસ્તુઓ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ વસ્તુની ખરીદીમાં તેની ગુણવત્તા વ્યાજબી ભાવ ગેરંટી કે વોરંટી વેચાણ પછીની સેવાઓ કે બીઆઈએસ કે આઈએ એસ કે એગમાર્ક આ એવા માનક ચિહ્નો છે કે જે વસ્તુઓ ઉપર લગાડવામાં આવે છે તો એવી જ વસ્તુઓ ખરીદી જોઈએ વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણની ખરીદી કરતી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામ વાળી વસ્તુની જ ખરીદી કરવી અને એને જ પ્રાથમિકતા આપવી જોઈએ ખરીદી સમયે અનેક પ્રકારની વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને ખાતરી કરીને સમજુ અને જાગૃત નાગરિક ગ્રાહક તરીકે જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં વ્યવહારમાં શાણપણ બુદ્ધિપૂર્વકનું ગણતરીબાજ તરીકે અને વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ જેથી તે શોષણ અને છેતરપિંડીથી બચી શકે ગ્રાહકની ફરજ છે કે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને એક પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરવાની છે એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવે ગ્રાહકે ખરીદેલો માલ કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો તથા વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો પણ આગ્રહ રાખવો જોઈએ ગ્રાહકોએ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ તે મંડળો દ્વારા ગ્રાહકોને ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ સરકારને ગ્રાહક સંબંધિત વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ અને જે થકી શોષણ સામે લડી શકે એવું પણ એ ગ્રાહકની ફરજ છે ગ્રાહકોને તેની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા તો લેખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોના અને વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે માલની સલામતીના ધોરણે કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ ખરીદીમાં પેકિંગ કિંમત ઉત્પાદન કર્યાની તારીખ બેચ નંબર ચોખ્ખું વજન અંતિમ તિથિ ઉત્પાદનનું નામ સરનામું વગેરે જોઈને તપાસીને ચકાસીને ખરીદવાનો આગ્રહ હંમેશા રાખવો જોઈએ ખરીદતી વખતે માલ ભળતો હોય બનાવટી કે નકલી હોય વજનમાં ઓછો હોય તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળો કે ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ આમ ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરવી જોઈએ ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ કે સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ આકર્ષક જાહેરાતોથી અંજાઈને કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી કે ખોટી ખરીદીથી બચવું જોઈએ અને નાણાંને વેડપવા જોઈએ નહીં ખરીદતી વખતે વજનના માપ્યા વજન કાંટો તોલ માપના સાધનો કે ઇલેક્ટ્રોનિક્સ યંત્રો બરાબર છે કે કેમ તેની ખાતરી ગ્રાહકે કરવી જોઈએ તોલમાપના સાધનોની ચકાસણી નિયમિત કરાવી ખરાય વખતો વખત તપાસ અધિકારી દ્વારા થઈ છે કે નહીં તેની પણ ખાતરી કરવી જોઈએ જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપ અધિકારી દ્વારા કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધીને ધ્યાન દોરવું જોઈએ જરૂર પડે તો ફરિયાદ એક જાગૃત નાગરિક તરીકે અને જાગૃત અને જવાબદાર ગ્રાહકની ફરજ બને છે ગ્રાહકે ઘરે આવેલ ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસું કે અકબંધ છે કે નહીં આશરે વજન ચેક કરવું રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરીને મીટરથી ભાવ પ્રમાણે બેસવું પેટ્રોલ ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર પર ઝીરો ઝીરો મીટરનું રીડિંગ જોઈ અને પછી જ ભરાવું કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપિયું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ ત્રાજવું સ્ટેન્ડ પર બરાબર લટકાવેલું હોય છે કે તેવા ત્રાજવાથી જ વજન કરાવવું જોઈએ હાથમાં ઊંચકીને લીધેલા ત્રાજવાથી વજનમાં ગેરરીતિ થવાની કે છેતરાવવાની શક્યતાઓ રહે છે રેલવે બેંક વીમો ટેલિફોન સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારી કે સેવાઓમાં ઉણપથી શારીરિક માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા માટે ગ્રાહક ફોરમ જેમાં જાતે જ ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ અને ચુકાદાઓની વિગત તેમજ મળેલ વળતરના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો અને વર્તમાન પત્રોમાં પ્રકાશિત કરાવવા જોઈએ અન્ય ગ્રાહકોને તેમને થયેલ અન્યાયની તેમજ મળેલા ન્યાયની જાણ કરીને તેમને પણ અન્યાયનો ભોગ બનતા અટકાવી શકાય છે આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ તેમની ફરજ બને છે ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિર પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં મદદ કરવી જોઈએ આપણે વાત કરી ગ્રાહક સુરક્ષાના જે ઉપાયો છે ઉપાયોને આધારે કે કેટલી કેટલી ફરજો છે એ ફરજોની માહિતી મેળવી હવે જોઈએ ગ્રાહક સુરક્ષાના ઉપાયો જેમાં મુખ્યત્વે ચાર પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે જેમાં પેલું છે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો ઓગણીસો છ્યાસી એ મુજબ કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ જેની રચના કરવામાં આવી એ જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડવામાં આવ્યા છે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે અને ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો ઘડ્યા છે જેમાં પેલું ફોરમ આવે છે જિલ્લા ફોરમ જેમાં પ્રત્યેક જિલ્લામાં મોટે ભાગે એક અદાલત છે જે સૌથી મહત્વપૂર્ણ અદાલત ગણાય છે જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને એનો નિકાલ કરે છે ગ્રાહકને થયેલા નુકસાન બદલ વળતર અપાવે છે દેશમાં અંદાજે પાંચસો એકોતેર ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે આ કોર્ટમાં અત્યારે વીસ લાખ સુધીના વળતરના દાવાઓ માટે નિર્ધારિત ફી ભર્યેથી અરજી સ્વીકારવામાં આવે છે જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલો નિર્ણયની જાણ થયાના દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરે છે એના પહેલાં જ જો વળતરના દાવાની રકમના પચાસ ટકા કે પચીસ હજાર રૂપિયા જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે આ વાત થઈ જિલ્લા કમિશનની હવે વાત કરીએ રાજ્ય કમિશન દેશમાં અંદાજે હાલમાં પાંત્રીસ રાજ્ય ફોરમો કાર્યરત છે વીસ લાખથી કરી અને એક કરોડ રૂપિયા સુધીના વળતરના દાવાની રકમ માટે ફરિયાદ નિર્ધારિત ફી ભરેથી દાખલ થઈ શકે છે જિલ્લા ફોરમથી નારાજ થયેલો કોઈપણ પક્ષકાર હુકમની તારીખથી ત્રીસ દિવસમાં ઠરાવેલા નમૂનાઓ અને દાવાઓની રકમના પચાસ ટકા અથવા તો રૂપિયા પાંત્રીસ હજાર ડિપોઝિટ ભરેથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે ત્રીજું ફોરમ છે રાષ્ટ્રીય ફોરમ પાંચ એક કરોડથી વધારે વર્તનના દાવા હોય તો તેની અરજીઓ તેણે નિર્ધારિત કરેલી ફી મુજબ કોર્ટમાં ભરી અને ફરિયાદ દાખલ કરી શકે છે પાંચ સભ્યોની બેચ આ કમિશનના સભ્યો હોય છે રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશને શક્ય હોય એટલો વહેલો એટલે કે અરજી કર્યાની તારીખથી નેવું જ દિવસમાં આ અરજીનો નિકાલ કરવાનો રહે છે રાજ્ય રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલો વ્યક્તિ કે પક્ષકાર કમિશનના હુકમથી ત્રીસ દિવસમાં સુપ્રીમ કોર્ટમાં જઈ એની શરતો મુજબ અપીલ દાખલ કરે છે અપીલ કરનાર પક્ષકારે વળતરના દાવાની રકમના પચાસ અથવા તો પચાસ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવું ફરજિયાત છે જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરે તો તેને સજા અથવા તો દંડ બંનેમાંથી બંને શિક્ષાપાત્ર ગણવામાં આવે છે બીપીએલ હેઠળની વ્યક્તિઓને સિનિયર સિટીઝન્સને કે વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શક હેઠળ કાનૂની સહાય માર્ગદર્શન અને વકીલની મફત સેવાઓ પૂરી પાડવામાં આવે છે બીજું છે ગ્રાહક મંડળો જેમાં તાલુકા જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સરકાર માન્યતાના પ્રમાણમાં પ્રાપ્ત થયેલા ગ્રાહક મંડળો રચવામાં આવે છે આ ગ્રાહક મંડળો કે પરિષદો બિન રાજકીય કે બિન ધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોય જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા તેમજ તેના હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવાનો છે તેમાં ગ્રાહકોના અધિકારો તેમજ કાયદાની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે ધારાકીય જોગવાઈઓમાં સુધારાઓ અંગે સરકારને સૂચન કરે છે આ ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા ગ્રાહક જાગૃતિના ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપે છે અને તેમાં ગ્રાહકોના અધિકારો ફરજો વિવિધ પ્રકારે થતા શોષણો તેનાથી કેવી રીતે બચી શકાય તેને કાયદેસરની જોગવાઈઓ જેવા મુખ્ય વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડે છે આ ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા ઇન્સાઇટ ધ કન્ઝ્યુમર ગ્રાહક મંચ જેવા માસિક દ્વિમાસિક મેગેઝીનો કે સામાયિકો પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ કાર્ય કરી રહ્યા છે ગ્રાહકની ફરિયાદોનું નિવારણ લાવવા માટે પણ ગ્રાહક મંડળો મદદરૂપ થાય છે ત્યાર પછી છે જાહેર વિતરણ પ્રણાલી જાહેર વિતરણ પ્રણાલી મારફતે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાનો માલ નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે અન્ય સેવાઓ કે વસ્તુઓ પૂરી પાડે છે જેથી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવો લેવાના હલકી જાતના ગુણવત્તાવાળા માલ સમાન કે ઓછી માત્રામાં મળતી ચીજવસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે વેપારીની ભ્રષ્ટ રીત રસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહે છે ત્યાર પછી છે તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર જેમાં ગ્રાહકોના સ્વાસ્થ્યને અને એની સલામતીના રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાકીય સંસ્થાનોની સ્થાપના કરી છે જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલા માલસામાન વસ્તુઓની ગુણવત્તા શુદ્ધતાની તપાસણી અને ચકાસણી કરીને જ પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે હવે આપણે જોઈએ કયા કયા માર્કાઓ છે તો ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન સન ઓગણીસો સડતાલીસમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ આઈ નામની સંસ્થા સ્થાપી હતી જે પાછળથી ઓગણીસો ને છ્યાસીમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નામે ઓળખાય છે જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને આઈએસઆઈ માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે બાજુમાં બે માર્કાઓ આપેલા છે ત્યાર પછી છે ખેતી પર આધારિત ચીજવસ્તુઓ કે વન પેદાશો બાગાયતી કે પશુ પેદાશોની ગુણવત્તાના માનક એગમાર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો ઓગણીસો હતો ભારત સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા ડીએમઆઈ એના દ્વારા એગમાર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે જો ગ્રાહકને માર્કા સંબંધિત શંકા જાગે તો તે બીઆઈએસના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે ત્યાર પછી છે સોના દાગ સોનાના દાગીનાની ખરીદી વખતે પણ બીઆઈએસ સાથે સોનાની શુદ્ધતાનો નંબર દાખલા તરીકે સોળ કે સોનાની શુદ્ધતા એની સાથે જ હોલમાર્ક કેન્દ્રનો લોગો જે તે વર્ષના હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન દાખલા તરીકે જે એટલે બે હજાર આઠ એ સિવાય જ્વેલરી બનાવનારા અને વિક્રેતાનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે એટલે કે સોના ઉપર હોલમાર્કનો લોગો લગાડવામાં આવે છે ત્યાર પછી એફપીઓ ફૂડ પ્રોડક્ટ ઓર્ડર એમાં માર્કો જામ ફ્રૂટ જ્યુસ કન ટીનના પકવે કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદકો ઉપર લગાડવામાં આવે છે આઈએસઆઈ જે ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશક રબર પ્લાસ્ટિકની બનાવટો સિમેન્ટની ધાતુઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપર આ માર્કો બીઆઈએસ દ્વારા લગાડવામાં આવે છે ઉપર માર્કાઓ આપેલા છે વુલમાર્ક માર્કો ઊનની બનાવટો અને પોષક આપવામાં આવે છે એમપીઓ જે માર્કો માંસ મટનની પેદાશ અને તેમાંથી બનાવેલ બનાવટો માટે અપાય છે એચ એસીપી હેડાર્સ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ જે માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનોને બીઆઈસ દ્વારા આપવામાં આવે છે ઇસીઓ જે માર્કો સાબુ ડિટરજન્ટ કાગળ લ્યુબ્રિકેટિંગ ઓઇલ પેકેજિંગ મટીરિયલ રંગ રસાયણો પાવડર કોટિંગ બેટરી સૌંદર્યના પ્રસાધનો અને લાકડાને બદલે વપરાતી વસ્તુઓ ચામડાની કે પ્લાસ્ટિકની બનાવટો ઉપર આઈ એસઆઈ એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા આપવામાં આવે છે જે હવે બી નામે ઓળખાય છે ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્ટાન્ડર્ડાઇઝેશનની કામગીરી કરી રહ્યા છે પેલી સંસ્થા છે આઈએસઓ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન જેનું મુખ્ય મથક જીનીવામાં છે જેની સ્થાપના ઓગણીસો ને સડતાલીસમાં થઈ હતી જેનું મુખ્ય કાર્ય છે આંતરરાષ્ટ્રીય સમજૂતીએ આઈએસઓ નવ હજાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તેમજ સંસ્થાઓને આપવામાં આવે છે જ્યારે આઈએસઓ ચૌદ હજારની શ્રેણી એ પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે બીજી સંસ્થા છે ઇકોડેક્સ એલિમેન્ટરિયન્સ કમિશન સીએ સી ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે જેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે આ કમિશનની સ્થાપના ઓગણીસો ને માં ખાદ્ય તથા ખેતી સંગઠન અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુએચઓ દ્વારા કરવામાં આવી છે જેનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમમાં છે દૂધ અને દૂધની બનાવટો માંસ માછલી ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે ભારતમાં આઈએસઓ સાથેના સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા બીઆઈએસ કરે છે જ્યારે સીએસસી સાથે સંપર્કમાં રહીને કાર્ય કરવાની ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે આપણે વાત કરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સંસ્થાઓની હવે આપણે વાત કરીએ ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં કરવાની તો ગ્રાહક પોતે કેન્દ્ર રાજ્ય સરકાર કે કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર કે ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય અથવા તો એક કે તેથી વધારે ગ્રાહકો પ્રતિ પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા જ ગ્રાહકોનું સમાન હિત હોય તે અથવા તો કોઈ માલ ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્યો દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમમાં રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી ગ્રાહક મંડળો અને કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે જ્યારે માલ કે સેવામાં ત્રુટી કે ખામી જણાય ત્યારે અથવા તો કરાર હેઠળ જે કાયદાઓ હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતાને કારણે તેમજ ખામી અને સેવાઓમાં ઉણપ ગણાય આમ વસ્તુની ગુણવત્તા પ્રકાર અને શુદ્ધતા વજન સંબંધિત ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે હવે ફરિયાદ કેવી રીતે કરવી તો ફરિયાદની અરજી સરળ સ્પષ્ટ અને સાદી સરળ ભાષામાં ટાઈપ કરીને અથવા તો સ્વહસ્તાક્ષર લખીને ઈમેલથી થઈ શકે છે જો કોર્ટ મારફ કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે સોગદનામું કરવું પડે છે અરજીમાં અરજદારનું નામ સરનામું અને સંપર્ક નંબર હોવો જોઈએ ફરિયાદનું વિતરણ વિગતપૂર્ણ વર્ણન ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ લખવા આરોપ સંદર્ભે જે કોઈ આધાર પુરાવાઓ કે દસ્તાવેજો હોય તેની પ્રમાણિત નકલો બીડવી ક્યારેય પણ મૂળ પુરાવાઓ આપવા નહીં બિલ બિલની કાચી અને પાકી રસીદ બિડવી જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેની વિગતો લખવી વિક્રેતાઓએ કરેલી શરતો જાહેર ખબરની નકલો વોરંટી કાર્ડ કે અરજી સાથે જે ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ થઈ શકે છે ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદભવે તેના બે વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકે છે કોઈ ગ્રાહક સંબંધિત ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવાના માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર આપેલા છે તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પણ હેલ્પલાઇન નંબર ઉપરથી માહિતી મેળવી શકે છે અને માર્ગદર્શન લઈ શકે છે આમ આપણે વાત કરી ફરિયાદ કેવી રીતે કરી શકાય તે મુજબ આમ આ પાઠમાં આપણે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિમાં ભાવ વધારાના કારણો ભાવ વધારાને નિયંત્રણમાં રાખવાના ઉપાયો ત્યાર પછી ગ્રાહક જાગૃતિ શોષણના કારણો ગ્રાહક અધિકારો અંગેના કાયદાઓ તેના અધિકારો અને ગ્રાહકોની ફરજો તેમજ ગ્રાહક સુરક્ષાનું ત્રિસ્તરીય માળખું છે એની વાત કરી ત્યાર પછી જોયું કે વિવિધ માર્ગો દ્વારા કઈ કઈ વસ્તુઓને કયા કયા માર્કાઓ લગાડવામાં આવે છે તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ કઈ સંસ્થાઓ કાર્યરત છે તેની માહિતી મેળવી છે